આવેદન પત્ર આપવામાં આવ્યું. તેમણે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના પદાધિકારીઓ પર આરોપ લગાવ્યા. એટલું જ નહીં, તેમણે ટીઆરપી ગેમઝોનના પદાધિકારીઓ પર ભ્રષ્ટાચાર કર્યા હોવાનો દાવો કર્યો છે તથા આખી ભાજપની બોડી સામે સવાલ ઉઠાવીને મહાનગરપાલિકાને સુપરસીડ કરવાની માંગ કરી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર્સને એવી રજૂઆત કરવામાં આવી છે કે ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની ટ્રાન્સફર થઈ નવા કમિશનર તરીકે આપની નિમણૂક જ્યારે કરવામાં આવી છે ત્યારે સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે તમારા પુરોગામી કમિશનર છે એ આની અંદર ક્યાંક ને ક્યાંક દોષિત હશે. એટલે તમને જ્યારે નિમણૂક તમારી નવા કમિશનર તરીકે કરી છે ત્યારે તમે આ સંસ્થાના કસ્ટોડિયન છો. તમારી માગણી એવી છે કે આ કોર્પોરેશનને સુપરસીડ કરવામાં આવે, અને એટલા માટે સુપરસીડ કરવામાં આવે કે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી પાસેથી જે બેસુમાર દોલત મળી છે એ એમના એકની ન હોય એમાં ક્યાંક ને ક્યાંક ભાગીદારી ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો પૂર્વ ધારાસભ્યશ્રી વર્તમાન ધારાસભ્યશ્રીથી લઈ અને પૂર્વ નગરસેવકો હોય વર્તમાન નગરસેવકો હોય કે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ જે રાજકોટ મહાનગરપાલિકામાં બેસે છે એના પદાધિકારીઓ હોય એની આખી એક સિન્ડિકેટ છે. અને કમલમમાંથી ભ્રષ્ટાચારની ગંગોત્રી જે નીકળી છે ત્યારે તમે સરકારને સાચો રિપોર્ટ કરો કે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવી જરૂરી છે. ગોંડલ તાલુકાના રાણસિકી ગામે ખેત મજૂરી કરતા